વિક્રમ સંવંત 2080ના મહાસુદી એકાદશી તારીખ 20/2/2024 મંગળવાર. વાલા ભક્તો, આજે શ્રી જયા એકાદશીના પવિત્ર દિવસે સર્વ ભક્તોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમ ગઢપુરમાં બધાયરા, એ આજનો દિવસ છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 23માં એમાં આ બધી કથા આવે છે વિસ્તારથી. જ્યારે ભગવાન શ્રીહરિ સરદારમાં જન્માષ્ટમીનો મહોત્સવ કરવા માટે બધાયરા, ત્યારે કારિયાણીના માચા ખાચર રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય એટલે સરદારમાં જન્માષ્ટમીના ઉત્સવ ઉપર ગયેલા મહારાજને કારિયાણી પધારવા માટેનું આમંત્રણ આપેલું. ઉત્સવ પૂર્ણ થઈએ પોતાના ગામ કારિયાણી જતા રસ્તામાં ગઢપુર ગામ આવતું હતું. એટલે માછા ખાચરને મનમાં સંકલ્પ થયો કે વરસાદ ઋતુ છે, વરસાદ થઈ રહ્યો છે, ચાલુ છે વરસાદ, હજુ કારિયાણી હતી છેટું છે, માટે ગઢપુરમાં મારા મિત્ર એભલ ખાચરને ત્યાં રાત્રે વાસો રોકાઈ જાઉં એમ માનીને ત્યાં ગઢપુરમાં આવ્યા. જ્યારે આવ્યા ત્યારે રાત્રે એભલ ખાચર પરિવારની ઘર સંભાળ લઈને બેઠા હતા. આ પ્રત્યેક સદગ્રસ્તને પવિત્ર સંદેશો આમાંથી મળે લેવો હોય તો કે પ્રત્યેક સદગ્રસ્તે પોતાના ઘરમાં ઘર સભા રોજે રોજ નિયમિત કરવી જોઈએ. આખો દિવસ વ્યવહારને માયાનું બધું ઝેર ચડ્યું હોય ત્યાં ઘર સભામાં ઉતરે પણ કરીએ તો. પણ બહુધા ગ્રસ્તોને આ વિચાર બહુ નથી ફિટ આવતો. વિષય ભોગવાનો પ્રતિપાદનનો વિષય હોય ને તો એ જલ્દી ગળે ઉતરે. વિષય ભોગવા, વિષય મેળવવા એનો વિષય હોય ને તો એ શેરાની જેમ ગળે ઉતરી જાય. આત્મકલ્યાણ માટેનો કોઈ પણ વિષય હોય માણસ નથી સ્વીકારી શકતો. એટલે ભગવાન વ્યાસે કહ્યું છે કે કળિયુગમાં માણસ મંદ બુદ્ધિનો થશે. જ્યાં મોક્ષની વાત આવે છે આત્મકલ્યાણની, ભગવાનને પામી જવાની, તે વાત માણસ તરત સ્વીકારી નથી શકતો. એટલે એને મંદ બુદ્ધિનો કીધો. ઘણા વર્ષોથી સત્સંગ કરતા હોય એવા ભક્તોને આ વાત નથી સમજાતી તો બીજાને તો ક્યાંથી સમજાય. ગ્રસ્ત જે ફરજદાર હોય, જવાબદાર, એ પોતાની ફરજ અને જવાબદારી બંને ચૂકે છે. સાચી ગ્રસ્તની જવાબદારી અને ફરજ પરિવારને સંસ્કાર આપવા અને સંસ્કારી આદર્શ પરિવાર બનાવવો અને દેહના અંતે પરિવારના જે તે સભ્યોનો આત્મા તે પરમાત્માને પામી જાય,
આવો એને પુરુષાર્થ કરવો જોઈએ ગ્રસ્તે, એ સાચી સંપત્તિ એને આપી કહેવાય. બાકી આ લોકની સંપત્તિ આપીને તો વધારે બદ્ધ છે જ આત્મા, અને બદ્ધ વધારે કરવાનો, એમાં બીજું કોઈ રિઝલ્ટ નહીં આવવાનું બદ્ધ સિવાય. માટે વિચારવું, પછી તો માચા ખાચા ત્યાં બધાયરા, ઘર સભા ચાલુ હતી, બંને મિત્રો મીઠા સત્સંગના સંવાદે ચડ્યા અને સવાર પડી ગયો. માચા ખાચરે આ ધરતી પર ભગવાન પ્રગટ થયા છે એવી બધી જ્ઞાન ગોષ્ઠીના મીઠા સંવાદના માધ્યમે વાત કરી, એબલ ખાચરને આશાનું કંઈક કિરણ દેખાણું. એને આશા હતી કે આ ધરતી ઉપર જ્યારે જ્યારે અધર્મ વ્યાપે છે અને સદ્ધર્મ લુપ્ત થાય છે ત્યારે પરમાત્મા પ્રગટ થતા હોય છે, એવું આશાનું એનું કિરણ હતું. તે ફળીભૂત થવા માટેનો આમાંથી એને કંઈક આશા બંધાણી. કથા તો બધી લાંબી છે. એબલ બાપુએ કહ્યું કે મિત્ર, આ ધરતી પર પ્રગટ ભગવાન ધરતી ઉપર વિચરતા હોય અને એ સરદારનો ઉત્સવ પૂર્ણ કરી, ચાતુર્માસ પૂર્ણ કરી, અને તમારે ગામ કાર્યાણી જો વધારવાના હોય અને જ્યારે આવે ત્યારે મને પવિત્ર સંદેશો પ્રભુ પધાર્યાનો પહોંચાડજો, હું એના માટે જીવું છું, એના માટે જ આ શરીરને મેં નભાયું છે ને ટકાયું છે, આ વ્યવહાર એના માટે છે, પરિવાર એના માટે છે. મારે બીજો કોઈ આશય નથી પ્રભુને પામી જવા સિવાયનો. મનથી નક્કી કર્યું કે હવે પ્રભુનું દર્શન ન થાય ત્યાં સુધી ધારણા પાણાનું વ્રત કરું, સપરિવાર સાથે આ નિયમ ગ્રહણ કર્યું અને આખો પરિવાર ધારણા પાણાનું વ્રત કરે. શ્રી હરિએ વચન આપેલું એ પ્રમાણે કાર્યાણી પધાર્યા, માચા ખાચરે સમાચાર ગઢપુર મોકલા, પોતાના મંત્રીને રાજ્યની અને વ્યવહારની બધી જવાબદારી સોંપીને આખા પરિવારને લઈ અને એભલ બાપુ કાર્યાણી પધાર્યા. એ વખતે વસ્તા ખાચરના દરબારમાં લીમતરુ નીચે શ્રી હરિ ધવલ વસ્ત્ર ધારણ કરી અને પ્રભુ બિરાજમાન હતા, અને જ્યારે બાપુ સપરિવાર સાથે ત્યાં આવ્યા ને મહારાજનું સૌ પ્રથમ જ્યારે દર્શન થયું ત્યારે નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિ ધારી ધારીને દર્શન કરી અને પોતાના આત્માને વિશે મૂર્તિની પ્રતિષ્ઠા કરી નાખી, અને એવી અચર પ્રતિષ્ઠા કરી કે બસ આજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને આત્યંતિક કલ્યાણના દાતા મને મળી ગયા, આજ પ્રભુ છે, નક્કી કરી લીધું. મહારાજે એભલ બાપુને ચારે દીકરીઓ, એભલ બાપુની પત્ની, નાનો એવો દાદો, આ બધાને પારણા કરાવીને ધારણા પારણાનું વ્રત પરિપૂર્ણ કરાયું અને એ અભલ બાપુની માગણી પ્રમાણે પ્રભુએ વચન આપ્યું કે અવશ્ય અમે તમારે ગામ ચાતુર્માસ પૂરો થઈ આવશું. એ અભલ બાપુ ત્યાં સુધી ગઢ અહીંયા કાર્યાણી જ રોકાયા.
પોતાના મંત્રીને બધી જ વ્યવસ્થા સંભાળવા માટેની ગોઠવણી કરતી હતી. એને કોઈ ચિંતા ન કરી કે ઘરનું શું થશે, વ્યવહારનું શું થશે. આપણે 2-5 દિવસનો ઉત્સવ હોય ને તો એ ઘર છોડી નથી આવી શકતા. આ પરિવારે રાજ, સંપત્તિ, સમૃદ્ધિ, વ્યવહાર, જવાબદારીઓ બધું જ મંત્રીને આપી દીધું. ત્યાં રોકાયા. સમય પૂર્ણ થયો ત્યારે હાથ જોડીને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીને અભલ બાપાએ કહ્યું કે મહારાજ, ભગવાન તમે જે વચન આપ્યું ગઢપુર પધારવા માટેનું, તે હવે સમય પાકી ગયો છે. મહારાજ કે જાઓ તમે ગઢપુર સત્વરે, બધી તૈયારી કરો, અમે બધા સંતોને લઈ. અને મહારાજ કહે છે કે તમારે ગામ ગઢપુર આવવા માટે થઈ અને વહેલા વહેલા અહીંથી નીકળશું. અભલ બાપુ ગઢપુર ગયા, બધી તૈયારી કરી. ત્યારે શ્રીહરિ અભલ બાપુ નીકળ્યા પછી બીજા દિવસે વહેલી સવારે પ્રાત કાળે ગઢપુર જવા માટે થઈને નીકળ્યા. દસમના દિવસે ચાલતા ચાલતા વચમાં ભક્તોના ગામો આવતા, એની શ્રદ્ધા મહાત્મા એને પરિપૂર્ણ કરતા, દર્શન દાન દેતા, એને આનંદ આપતા થકા પ્રભુ સંવંત 1861ના મહાસુદ એકાદશીના દિવસે તારીખ 10-2-1805ના દિવસે શ્રીહરિ ગઢપુર સૌ પ્રથમ પધાર્યા. બહુ મજાની કથા છે આ બધી. સત્સંગી જીવનમાં અદ્ભુત સતાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. આપણે સૌ કોઈ એમાંથી એ પવિત્ર સંદેશો લઈએ કે ભગવાન જ્યારે મળે ત્યારે પછી બીજું આપણે કાંઈ જોવું નહીં, અને પ્રભુનો સ્વીકાર કરી લેવો, પ્રભુમાં જોડાઈ જવું, આટલું કરવું. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી શામળિયા ચૈતન્યાનંદ સ્વામીનો જન્મદિવસ છે. સંવંત 1830ના મહાસુદ એકાદશીના પવિત્ર દિવસે સ્વામીનો જન્મ થયેલો. બહુ મહાસમર્થ સંત હતા. ભગવાન શ્રીહરિમાં અનન્ય નિષ્ઠાને પ્રીતિ, સ્વામીને એટલી બધી ગાઢ પ્રીતિ હતી, સ્નેહ હતો. આ સંપ્રદાયમાં 3 ચૈતન્યાનંદ સ્વામી હતા. એ પૈકીના શામળિયા ચૈતન્યાનંદ સ્વામીની વાત છે અત્યારે. શ્રી હરિચરિતામૃત કહેતા આ ગ્રંથમાં સિદ્ધાનંદ સ્વામીએ 18મા પૂર્ણના 31મા તરંગમાં કથા લખી છે કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને શામળિયા ચૈતન્યાનંદ સ્વામીને મહારાજે આદ્રજમાં સદગુરુ પદ આપી અને સદગુરુ તરીકે સ્થાપ્યા. સમગ્ર સંત હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી કે અમે જે આ 4 સદગુરુની નિમણૂક કરી છે એમને તમારે સારી રીતે અને મહિમાથી પૂજ્ય ભાવથી પૂજવા, એમનું નિત્ય દર્શન કરી, એમના ચરણનો અભિષેક કરી, એમની નિત્ય આરતી ઉતારવાની, પરિક્રમા દંડવટ કરી અને પછી તમારું જે કંઈ વ્યવહારિક કામ હોય ને પછી કરું.
આવી મહારાજે પ્રત્યેકને આજ્ઞા કરી હતી, સંત બ્રહ્મચારી હરિભક્ત પ્રત્યેકને. જ્યારે તમારે ગામમાં ચાર સદગુરુ આવે, યા તો ચાર સદગુરુમાંથી જે સદગુરુ તમારે ગામ આવે, ત્યારે મહારાજ કે જે રીતે અમારું સન્માન કરો છો એ જ રીતે ભાવભીનું એમનું સન્માન કરી અને દંડવત કરી, હાર પહેરાવી, પૂજા કરી, શ્રીફળ અને સાકર યા તો બીજા જે કંઈ તમારી સ્થિતિ પ્રમાણે મેવા મીઠાઈ અર્પણ કરી અને એમની ભાવથી ખૂબ સેવા કરજો. શા માટે? તો મહારાજ કહે છે કે આવા સંતોની સાથે આત્મીયતાથી બંધાયેલો જીવ જે રીતે વૃક્ષની સાથે જોડાયેલો તે વૃક્ષનું પત્તું કહેતા પાંદડું, સરસ મજાનું લીલું કંચન જેવું રહેતું હોય છે, બધાને ગમે, બધાને વૃત્તિને આકર્ષે, બધાની પસંદગીને આકર્ષે, પણ ક્યારે? તો કે વૃક્ષની શાખાની સાથે જોડાયેલું હોય તો. જે દિવસે તે પત્તું શાખાનો સંબંધ છોડી દે એટલે સુકાઈ જાય. શેમ મમુક્ષુ આત્માના જીવનમાં ભક્તિના માર્ગમાં એમ જ છે કે સહજાનંદ સ્વામીની મૂર્તિ રૂપી વૃક્ષ અને અનેક પરમહંસો રૂપી એની શાખાઓ, એ કોઈ કોઈ શાખા સાથે મમુક્ષુ રૂપી પત્તું જો જોડાયેલું રહે તો તે લીલું કંચન જેવું નવું પ્રફુલ્લિત રહેશે, નહીતર સુકાઈ જશે. આપણે વિચાર કરવો કે સહજાનંદ સ્વામી રૂપી આ વૃક્ષના થડની સાથે જોડાયેલી શાખાઓ, એ પૈકીની કોઈ શાખાની સાથે હું જોડાયેલો છું કે નથી જોડાયેલો? મારી શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો અને આશ્રયને નિષ્ઠા એ કોઈ શાખામાં છે કે નથી? કે હું મારી રીતે પછી જીવન જીવું છું કે મારી રીતે આરાધના કરું છું? પ્રત્યેક ત્યાગી, ગ્રસ્ત, ભાઈઓ ભાઈઓ, પાળા બ્રહ્મચારીઓ, નાના મોટા જે હોય તે સત્સંગમાં જેને ભગવાનને પામી જવું છે, જેને મોક્ષ સંપાદન કરવો, સિદ્ધ કરવો છે, આત્યંત કલ્યાણ પામવો છે, એને મોટો ગમે તેવો સમ્રાટ હોય તો પણ ભલે, સંતરૂપી શાખાની સાથે એ પત્તું જોડાયેલું હોય છે તો જ નવ પ્રવલિત અને લીલું કંચન જેવું રહેશે. બાકી સુકાઈ જવાનો, સુકાઈ જવાનો મિનિંગ અર્થ એમ છે કે પોતે મોક્ષ માટેનું કોઈ સાધન ન કરી શકે. એટલે સમજવું હું કે તે માણસ સુકાઈ ગયો છે, કલ્યાણ માટેનું કોઈ સાધન કરી ન શકે, એને કલ્યાણ માટેના સાધનમાં કોઈ શ્રદ્ધા વિશ્વાસ ન બેસે. બીજું બધું આ જગતનું તો ઘણું બધું કરે વ્યવહારો, આ તે મોટો રાજા હોય તો એ જબરજસ્ત મોટું રાજ્ય ચલાવતો હોય, યુદ્ધો ખેલતો હોય, એના રાજ્યમાં ઘણી બધી વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ બધી સંપાદન કરી શકતો હોય, એકત્રિત કરી શકતો હોય, નામના કેળવી શકતો હોય, સ્વર્ગ ઉપર પણ શાસન કરી શકે. આ ધરતીના માનવીઓની તાકાત ને શક્તિ એવી હતી કે આ ધરતીમાં રિયા થકાય પણ સ્વર્ગના શાસન આપણા મહાપુરુષો કરતા હતા. પણ એ બધું જ મોક્ષના માર્ગમાં આત્યંતિક કલ્યાણ માટે કશું કામ આવતું નથી. આપણામાં સામર્થ્ય સ્વર્ગનું શાસન કરવાનું હોય તો એ શું એમ? મહારાજે તો એને ચોદાળી બુદ્ધિ કીધી છે.
કારણ કે પોતાના કલ્યાણના માર્ગમાં પરમાત્માએ આપેલી બુદ્ધિ કાંઈ કામ ન આવી. શું કશું એટલે મહારાજે એને ચોજાડી બુદ્ધિ કીધી છે. માટે આપણે વિચારવું કે આ પત્તું કોઈ સદગુરુની સાથે જોડાયું છે, નથી જોડાયું? જોડાયું હોય તો કેટલા ટકા જોડાયું છે? સંપૂર્ણ, પરિપૂર્ણ, કે પછી 2, 5, 10, 25, 50, 8-7 ટકા કેટલું જોડાણું છે એ વિચારવું. કારણ કે આ વખતે અવસર છે તે ફરીને નહીં મળે, બાકીનું તો બધું છે જ, મળશે ખરું. મહારાજે લીખ્યું છે કે એના માટે કોઈ યજન પૂજન કે દેવતા નહીં, પૂજા કે બાધા નહીં રાખવી પડે. આ લોકનું બધું સ્ત્રીથી માંડીને બધું સુખ મળવાનું છે. જો આવો બબુચક જેવો હોય ને, બડબડબોયા જેવો, તો એને લગ્ન તો થાય જ છે. જો ભલે એના જોગું પણ મળી તો રહેશે નહીં, વાંઢા કોઈ નથી રહેતા. એને દીકરા દીકરીઓ થાય છે એમ, એને પરિવાર એની રીતે હોય છે એમ, તો એના માટે કંઈ થોડી કંઈ આરાધના કરવી પડે છે, કોઈ એવી તપસ્યા થોડી કરવી પડે છે. એ તો એક ક્રમ છે સૃષ્ટિનો, કે આ સૃષ્ટિમાં આવ્યો ને કોઈ પરિવારમાં જન્મ હોય એટલે વ્યવહાર, સંપત્તિ, ઘર, ખેતીવાડી, કારખાનું, બીજું ત્રીજું, પત્ની, બહેનો માટે પતિ, આ બધું તો એમની એને મેળાય, બધું ભેડું થવાનું, જોડાવાનું છે. એ કંઈ જીવનની નથી, જીવનની સફળતા પણ નથી. પરંતુ આવા પવિત્ર ભરતખંડમાં મનુષ્યનો દેહ પામ્યા પછી આવો સર્વોપરી સત્સંગ મેળ્યા પછી અને આવો સર્વોપરી ભગવાન મેળ્યા પછી ને આવો દયાળુ ભગવાન મેળ્યા પછી આટલો પરમાત્મા આપણે વિશે જો પ્રેમ કરતો હોય ને, પ્રીતિ કરતો હોય, તો પછી મારે ને તમારે વિચારવું જોઈએ કે મારો ઠાકોરજી જો આટલો બધો મને પ્રેમ આપતો હોય ને, મારી સાથે આટલો બધો સ્નેહ કરતો હોય, તો હું કા નથી કરી શકતો? જે કરું છું એ તો યુગોથી કરતો આવ્યો છું. આ શરીરમાં રહેલો જીવ એ અત્યારે જે કરી રહ્યો છે પરમાત્માને પામી જવા માટેના સાધને બાદ કરીને જે કરી રહ્યો છે એ તો યુગોથી કરી રહ્યો છે. આજ વખતે કરે છે એવું નવીન નથી, કાંઈ યુગોથી. કોઈ મોટો રાજા હશે ત્યારે તો એને 25-25, 50-50, 200-200, 1000-1000 રાણીઓ હોય છે એને. ચિત્રકેતુ રાજાની 1 કરોડ સ્ત્રીઓ હતી. કોઈ કોઈ રાજાના બધા ઇતિહાસો લખાણા છે. કોઈને 300 રાણીઓ હતી, કોઈને 500-500 રાણીઓ હતી, કોઈને 1000-2000, 5-5000 રાણીઓ હતી. બહુ મોટું જબરજસ્ત વિશાળ રાજ્ય હતું, ધન સંપત્તિ હતી, જાહોજહાલીઓ ખૂબ જ હતી. આવી તો કેટલી કથાઓ લખાણીશ, એ તો યુગોથી કરતો આવ્યો શિવ. મોક્ષનો માર્ગ જ નથી પકડ્યો એને, મોક્ષ માટેનું સાધન જ નથી કર્યું, બાકી બધું જ કર્યું છે. તો આ વખતે કરે છે કે થોડુંક નવીનનું છે. ઘણા બધા હરિભક્તો આવે ને વાત કરે, સ્વામી છોકરાના લગ્ન કર્યા એટલે એને એટલો બધો હરખ હોય, એટલો બધો આનંદ હોય. અમને આશ્ચર્ય થાય કે આમાં તમે હું મોટી મોઠ મારી ઓલાને હલવાડી દીધું, બિચારાને પિંજરામાં પૂરી દીધું પંખીડું, હવે બહારું નીકળી ન શકે. રોજ વાડિયાનું ઓફિસે જાય ખરું, પણ પંખેડું પિંજરા બહારું ન નીકળી શકે.
એને પિંજરામાં પૂરી દીધું તો એનો હરખને આનંદ કેટલો. પાછો કહો, સ્વામી હું તારા 50 લાખ રૂપિયા છોકરાના લગ્નમાં વાપર્યા. તે 50 લાખ રૂપિયા વાપરીને કર્યું તો તે મૂર્તો એને પંખીડાને પિંજરામાં પૂરવાનું જ કામ કર્યું ને. એ 50 લાખ રૂપિયા વાપરી એને પિંજરામાંથી પંખીડો મુક્ત થાય એવું કર્યું હોય તો ઠાકોરજી નોંધ લેત. આને કોણ નોંધ લે? ભોપો ભાઈ લે. પણ જીવને એ સમજાયું છે એટલે એના ગુણ ગાય છે. આ નથી સમજાયું એટલે એના ગુણ ગવાતા નથી અને એ સ્વીકારાતું નથી. કારણ કે જીવમાં વિષયો તો યુગોથી બધા એમના મેળવી મેળવીને ભેર ભેર કર્યા છે. અંદર નાક નાક કર્યું છે. કાલે હાંસે નગીનભાઈને સત્સંગ કરાવતો હતો એ મેં એમને કહ્યું, મેં તો શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે ભક્તિના મોક્ષના માર્ગમાં સ્ત્રી જ વિઘ્નરૂપ છે. આવું સ્પષ્ટ લખ્યું છે. તે મહારાજે જ લખ્યું છે એવું નથી, ભાગવત આદિ બધા જ ગ્રંથોએ લખ્યું છે. પણ મેં કીધું એનો થોડોક મિનિંગ સમજવા માટે પ્રયત્ન કરીએ. આ વાત સાંભળીને ઘણા બધા ભગવાન સ્વામિનારાયણને વિશે આમ કંઈક નફરતાની દૃષ્ટિએ જોતા હોય છે કે સ્વામિનારાયણે સ્ત્રીઓનું અપમાન બહુ કર્યું, સ્ત્રીઓને દૂર બહુ રાખે. એટલે નગીનબેન કીધું, મેં કીધું આનો અર્થ પહેલાં સમજતા શીખવો જોઈએ. સ્ત્રી વિઘ્નરૂપ છે ભક્તિના માર્ગમાં, પણ કઈ સ્ત્રી વિઘ્નરૂપ છે? મેં તો અંદર જે ભૈરી છે ને તે, અંદર જે યુગોથી ભૈરી છે ને, શ્રીજી મહારાજે બતાવ્યું છે ને એ અંદર નક્કી કરેલી જે સ્ત્રી છે ને અંદર, એ વિઘ્નરૂપ છે. બહેનો નહીં, બહેનોનું જીવન તો બહુ આદર્શ હોય, એના ચરણ પૂજવા જેવું આદર્શ જીવન હોય, એની અવગણના નથી. પરંતુ જીવે અંદર જે ભરી છે સ્ત્રી, કે અંદર જે ભર્યો છે પુરુષ, એ ભક્તિના માર્ગમાં વિઘ્નરૂપ છે. એટલે નગીનભાઈને કહ્યું, મેં કીધું અંદર ભરી છે ને એને બહાર કાઢવાની, જો એ હક નથી લેવા દેતું. શાંતિથી ભગવાન ભજવા નથી દેતું એ. અને એ તો યુગોથી બધું ભર્યું છે. કેટલી સ્ત્રીઓ ભરી છે કહો, જોઈ કલ્પના ન કરી શકો તમે, ગણી ન શકે કોઈ. આ પૃથ્વીના રજકણ ગણી શકાય, પણ કેટલી સ્ત્રીઓની અંદર એને છે ને મઢ બનાવી, અને મઢમાં કેટલી ભદરાવી છે એની ખબર નથી. તમારા ગ્રસ્તને એક સ્ત્રી માતા ભાઈને મેળવી હોય ને તો એ જિંદગી હાવ બેતર થઈ જાય છે. એક સ્ત્રી માતા ભાઈને જો મેળવી હોય તો જીવન આખું બેતર થઈ જાય છે. તો એકથી જો બેતર થઈ જતું હોય તો આ યુગોથી અંદર કેટલી ભેરી મૂર્તિ હોય. હવે ભક્તિના માર્ગે ચાલવા કેમ ને? મને ઘણી વખત સંતો કહે કે આપણે અમુક ગરીબ ભક્તો નિયમ આપી કે મંદિર રોજ જાજો, પૂજા કરજો, વ્યસન ન કરતા સંત સમાગમ કરજો, રોજ કથા સાંભળજો. આવું આપણે કહી પણ એ લોકો કરતા નથી, એનું શું કારણ છે? મેં બીજું શું કારણ હોય? એ બહારનો પ્રવાહ તો બંધ કર્યો નથી આપણે, બહારની આવક તો એમને આમ ચાલુ ને ચાલુ છે, ધોધ માર પ્રવાહ વહી રહ્યો છે. હજી જેટલું મહારાજનો અંતરમાં સુખ નાખવા માટેનો નથી પ્રયત્ન કરતા, એના કરતાં હજારો લાખો કરોડો ગણો પ્રયત્ન તો વિષયો ભરવાના કરી છે. હજીએ આટલી સમજણ પછી, આ સત્સંગ મેળા પછી
મહારાજ મળ્યા પછી પણ હજુ ધંધો તે જ કરીએ છીએ આપણે, એવું અંદર વિષય જ રાત્રિ જે નાખી નાખી કરવાનો એ જ ધંધો કરવાનો. ઓલું તો પાછું ભર્યું છે હવે યુગોનું, હવે એ ભગવાન પછી ભજવા કેમ દે, નિયમ કેમ કરવા દે, એ મંદિર કેમ જવા દે, એ કથામાં બેસવા કેમ દે, ધ્યાન ભજન કેમ કરવા દે, પ્રીતિ કેમ કરવા દે, સહજાનંદ મૂર્તિ રૂપી એ વૃક્ષની શાખાની સાથે પત્તાને જોડાવા કેમ દે, અથવા જોડાયેલું રહેવા કેમ દે. અરે ખેરવી નાખે મારા બાપ, જો આ કોઈ પણ વિષયના સંકલ્પ રૂપી એક એવી ગુમરી આવે વંટોડિયાની, તે ઓલાને પત્તાને એને ઉપાડી નાખે હેઠું, તો ઓલો ભગવાન ભજ્યો છે નો રે. જીવ માયામાં જ જોડાય છે અને માયામાં જ જોડે છે. પોતાને યોગમાં આવ્યા અને પોતાના જેટલા માયના એ ગમે તેવો હોય પછી, પણ જોડે માયામાં, ઠાકોરજીમાં પ્રભુમાં એની પ્રીતિ ન કરાવે. એ મદાલસા જેવી કોઈ માં હોય, દેવુબા જેવી કોઈ માં હોય, લાલુબા દેવી કોઈ જેવી માં કોઈ હોય, ચંબુદાન ગઢવી જેવો કોઈ બાપ મળે તો વાત જુદી છે, કે એ જીવને ભગવાનમાં પ્રીતિ કરાવે ને જગતને વિષયો બધા છે ને એને ખાટા કરાવી દે. બેટા આ તો બધું પોઈઝન છે, નરું નરું પોઈઝન છે. અમને તો એ વખતે કંઈ ગમ નહોતી અને સગા સંબંધીને મા બાપે મારી ઠોકીને બહાર દીધું આ બધું ચોકઠું, આમાં પડ્યા છીએ અને આમાં કશો માલ નથી, બધું ગંધાતું નકરું પોઈઝન છે. ભગવાનમાં પ્રીતિ કરો, હેત કરો, પ્રભુની ભક્તિ કરી આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લો. આ મનુષ્ય દેહ કરીને કરવાનું જ આટલું છે, બાકી તો ગધા મંજૂરી છે. એવું સમજાવનાર કોઈક માં મળે અને કોઈક બાપ મળે. હા બાકી તો બધા કાદોમાં ને ઉપાડી ઉપાડી નાખનારા મળે, એવું આ ટેટાને ઉપાડી નાખે કાદોમાં તો આખી જિંદગી વાળ કાદો ના ખાડામાં બિચારું એ ટેટું પડ્યું રહે, જો પછી એની દુર્ગંધ ને સુગંધ માને અને એનો નિરસ છે એને સાચો રસ માને અને એવો વિષય મય થઈ જાય તે નરકના કીડા નરકની વિશે પરમ સુખ માને, એમ મહારાજે એમ વડતાલના 19માં બતાવ્યું છે. શું નરકના કીડા છે ને એ નરકમાં સુખ માને, પણ ભગવાનનો ભક્ત થયો હોય તેને નરકના કીડાની જેમ માયક સુખનો ઈચ્છું, એ મનોરથ ન કરવા, માયિક સુખના દિવ્ય સુખના મનોરથ કરવા, ભગવાન સંબંધી મહારાજને પામી જવાના એ મનોરથ કરવા. બાકી આ તો બધું યુગોથી કરતો આવ્યો છે ને હજી કરે છે ને હજી ભવિષ્યમાં કરશે જ ને. અત્યારે ભગવાન નહીં ભજે તો બીજું શું કરશે? આપણે નથી કહેતા ગુજરાતી કહેવત કે નવરો નખો દ્વારે, એમ ભગવાન ન ભજતો હોય એ જેવું બીજું શું કરે? અત્યારે એ જ કરે, વિષયો બધા અંદર નાખ્યા કરે, બહેરા કરે, એના કારણે દુઃખી થાય તોય નાખ્યા કરે, દુઃખી થતો હોય તોય નાખ્યા કરે. તમે જોજો ઘણા બધા કુતરા છે ને હળી ગયા હોય છે, તો એ કુતરાને કોઈથી સંકલ્પ ન થતો કરો, અનશન વ્રત લઈને પરમાત્માની ભક્તિ કરી અને હવે આ શરીર પાડી દઈને પ્રભુને પામી જઈ, એને સાહેબ સંકલ્પ હળી ગયો હોય તોય જીવવા માટે થઈને ગમે ત્યાં છે ને હવાય ત્યાં મારી અને રોટલાના ટુકડા કે બીજું ત્રીજું ખાવાનું કે બીજું ત્રીજું ગમે તે ઊંધેળા મળે તો ઊંધેળા, ખિસકોલા મળે તો ખિસકોલા, જે મળે તે. હવે શરીરની બોડી હળી ગઈ છે, એની પીડા થાય છે, એમાં કીડા પીડા છે, તો હવે તારે જીવીને શું કરવું છે? એમ લાંઘણ કરીને હવે દેહને પાડે દે ને શું કરવું છે તારે? પણ તોય ન કરી શકે, કારણ કે
કે અજ્ઞાનતાનો મોજું એવું ફરી વેરું છે, એટલે એને હડેલ અને પીડાજનક દેહ એને પણ વધુ ટકાવવા માટે થઈને પ્રયત્ન પશુય કરે છે. કુતરા જેવા અજ્ઞાત પશુય કરે છે. તો માણા કરે એમાં શું કહેવાનું? હવે જો માણસ કરે એવું કહેવાનું. એટલે ભગવાન સ્વામિનારાયણની કૃપા છે આપણા ઉપર, માટે આપણે સૌ કોઈએ કંઈક જગતથી જુદું પડવું પડે, જગતની અપેક્ષાઓથી જુદું પડવું પડે, આ બ્રહ્માંડની ને માયાની અપેક્ષાઓથી આપણે કંઈક જુદું પડવું જોઈએ. એની અપેક્ષાઓ સેવીને શું કરશું? એમ પરમાત્માને પામી જવા માટેની માણસે છે ને અપેક્ષા સેવવી જોઈએ, અને નક્કી કરવું જોઈએ કે હવે મારે પ્રભુને પામી જવું છે, બીજું કશું કરવું નથી. બાકી તો બહુ કર્યું, યુગો ને યુગો નથી કરતા આવ્યા છે, યુગોના યુગોથી કરતા આવ્યા છે, થઈ રહ્યું છે, થશે. શું વાત હતી આપણે કહો? કોની યાદ રહ્યું? આપણું જીવન રૂપી, આપણા આ શરીર રૂપી, આપણી ઈચ્છાઓ રૂપી પત્તો, સંત રૂપી કોઈ સંત રૂપી શાખાની સાથે જોડાયેલું છે કે નથી જોડાયેલું, યા તો જોડી શકાશે કે નથી જોડી શકા, નહીતર હુકાઈ જવાનું. હુકાઈ જવાનો મિનિંગ મેં તમને બતાવ્યો, વિષય પ્રધાન થઈ જવાના, જગત પ્રધાન થઈ જવાનું, દેહ પ્રધાન થઈ જવાનો, વિષયો પ્રધાન થઈ જવાના, એ જ સુખરૂપ મનાય છે. સમજવાનું કે પત્તું ખરી ગયું ને હુકાઈ ગયું. હવે એ ભક્તિના માર્ગે, પ્રભુને પામી જવાના માર્ગે કદી નહીં ચાલવાનું. ગયું, છોકરા પતંગ ઉડાડતા હોય ને ઉત્તરાયણ ઉપર, એટલે કોઈ દોરી કાપી નાખે પછી ગયું પતંગ, પછી ગયેલું ને તૂટેલું, તૂટી ગયેલું પતંગ, એ પતંગ ક્યાં જઈને પડશે અને ક્યાં બાવળિયામ ભરાય છે કે ક્યાં ઇલેક્ટ્રિકના તાર સાથે ભરાય છે કે કઈ બોયડીના ઝાડમાં ભરાય છે કે ક્યાં કાદવના ખાડામાં પડશે, એને કોણ નક્કી કરી શકે? એ તો ફક્તું 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 છે ને, ગમે ત્યાં પડે, નાશ પામી ગયું. જેવ ભગવાનને પામી જવા માટે એના માર્ગે નહીં ચાલી શકે, ભક્તિ નહીં કરી શકે, એટલે સમજવાનું કે હવે જીવન બુઝાઈ ગયું, આત્મા બુઝાઈ ગયો, શરીર બુઝાય તો મૂ આવે. જો મેં નગીનબેન કહ્યું, મેં કીધું શ્વાસ આપણો છે ને બંધ થઈ જાય ને શ્વાસ, આ શરીરમાં જે શ્વાસ લેવાય છે ને એ શ્વાસ બુઝાઈ જાય ને તો એ મંત્ર ચાલુ રહેવા જોઈએ, એવો મંત્ર સિદ્ધ કરવો જોઈએ. જો સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરી 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 કરીને આત્માને મંત્ર રૂપ કરવો જોઈએ, અને મંત્ર રૂપ થયેલો આત્મા શરીરનો શ્વાસ બુઝાઈ જાય તો પણ મંત્ર અખંડ અખંડ શરૂ રહે, એનો જપ ચાલુ રહે. એ કરવા આ સત્સંગ મહારાજે આપ્યો છે, એ કરવા માટે આ ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો છે, અને તે મંત્ર રૂપ થવા માટે ઠાકોરજી આપણને બધા શરીરથી માંડી અને સર્વાંગી યોગ આપ્યા છે. નહીં કે વિષયો ભોગવવા માટેની, વિષયો આત્મા કાર્ય કરવા માટે કે ઠાકોરજી આ બધું નથી આપ્યું આપણને, પણ સમજાતું નથી જીવને, એટલે બિચારો આપણો શું કરે તને. માટે મંત્ર એવા જપીએ, ભક્તિ એવી કરીએ પ્રભુની કે શ્વાસ બુઝાઈ જાય, મંત્ર ચાલુ રહે. એવી ભક્તિ કરીએ, એવા મંત્ર જપ કરીએ,
કે આત્મામાં એનો પાસ બેસી જાય. પછી શરીર બુઝાઈ ગયું હોય છતાંય તે આત્મા અખંડ ને અખંડ સ્વામિનારાયણ 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 મંત્ર જપ રેટા કરતો હોય આત્મા. એ મંત્રરૂપ આત્મા થઈ ગયો. તો મંત્રરૂપ આત્મા કરવો જોઈએ, નથી વિષયરૂપ થઈ જતા લોકો. પ્રથમ કંઈ નથી હોતી આસક્તિ, પણ પછી વિષયરૂપ થાય કે ન થતા. એને અખંડ ને અખંડ પછી ચિંતન થાય. મને ગરીબ ભગત કહ્યું, મને કે સ્ત્રીનું ચિંતન ભૂલાતું નથી કારું. યુવાન અવસ્થામાં ગડબડો બધી કરી છે તે હવે સારું કંઈ ભૂલાતું નથી. જે દેખાય છે મેં તો હવે તે જ દેખાવાનું, બીજું દેખાય તને કેમ. તો એના મંત્ર જપ કરીને એનું રટન કરીને આત્માને વિશે તે બધો સાક્ષાત કરી લીધો છે. જો એ મૂર્તિરૂપ થઈ ગયો છું તું, ભાઈ એ જ દેખાય ને તને. તને મેં કીધું હજી રસ્તો છે. જો રામાયણમાં કથા છે તુલસીદાસની, તુલસીદાસને સ્ત્રીમાં બહુ આસક્તિ હતી, પત્નીમાં બહુ આસક્તિ હતી. અને એની પત્નીએ જ એને સંદેશો આપ્યો કે આ હડેલ દેહને માંસના લોચામાં અને નરકના ઢગલામાં હું પ્રીતિ કરો છો, એના કરતાં મારા રામમાં જો પ્રીતિ કરો ને તો અમર બની જાઓ. અને પોતાની પત્નીના શબ્દની ચોટ લાગી ગઈ એ મહાપુરુષને તો તળસીમાંથી તુલસી થઈ ગયો. અદ્ભુત રામાયણ પોતે લખી. પરમાત્માની મૂર્તિ આકાર આત્મા થઈ ગયો ન કેમ થાય, થાય જ. એટલે સ્ત્રી આકારે કેમ થઈ ગયો, જગત આકારે કેમ થઈ ગયો, વિષય આકારે કેમ થઈ ગયો? તો સ્ત્રી આકારે, વિષય આકારે, પુરુષ આકારે જેમ થયો આત્મા એમ પ્રભુ આકારે થાય. જેમ જ એમાં કોઈ જાચો કંઈ બીજા વેદ ભણવાની કંઈ જરૂર નથી. એમાં કંઈ વાત જ આટલી છે કે એવી રીતે આપણે મંત્ર જપ કરીએ ને એવી રીતે ભક્તિ કરીએ, તે ભક્તિ કરતાં કરતાં આત્મા મંત્ર રૂપ થઈ જાય. અને મંત્ર રૂપ થયેલો આત્મા બિલકુલ શુદ્ધ ને નિર્ગુણ થઈ ગયો. પછી એમાં કોઈ વિકારો ગમે તેવા નાખશે ને તો એ વિકારો જ અંદર જશે નહીં, કારણ કે જિજ્ઞાસ નથી વિકારને જવાની. તો આત્મા જ આખો મંત્રથી મૂર્તિથી ભર્યો છે. નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિ તે આત્મામાં ભરી હોય. શું આ મંત્રનું દૈવત છે, ભક્તિનું દૈવત છે. ભગવાન શ્રી હરિએ અમીર ખાચરના દરબારમાં સભામાં આ બોટાદ નગરની આપણી કથાઓ ચાલી રહી છે ત્યારે ભગવાન શ્રીહરિએ આ બધી ત્યાં વાત કરી છે કે હે ભક્તજનો, પરમાત્માની ભક્તિ કરતા 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 તમારા આત્મા એ મૂર્તિ રૂપ થવા જોઈએ. આ કરજો. અને એ તમારે કરવું હોય તો મારી ઘણી બધી શાખાઓ છે આ સંતરૂપી, એ શાખાઓની સાથે તમે જોડાયેલા રહેજો. એ શાખાનો સંબંધ મૂકશો તો હુકાઈ જઈશો. કારણ કે સંત વિના કોણ કહે સાચા સુખની વાત, દયા રહી છે તેના દિલમાં નથી ઘટમાં ઘાત, એમ આપણને ભગવાન શ્રીહરિમાં જોડશે કોણ ને જોડાયેલા કોણ રાખશે. આ લોકની માન, આ લોકનો બાપ, આ લોકના સંબંધીઓ, આ લોકના જે કહેવાતા હોય તે, એ તો ભગવાનમાં પ્રીતિ એકઈ થવા દેવાના નથી. ચાહે એટલો વિચાર કરીને ચાહે એટલા ટાંગા પસાડીએ પણ એ એકઈ પ્રીતિ થવા નથી દેવાના. માટે ભગવાનના
એ સંતરૂપી શાખામાં જો જોડાયેલું હોય છે, શાખાની સાથે જોડાણ હોય છે, તો તે એ પત્તું કદાચ ખરું ખરું થઈ ગયું હોય છે ને, તો એ શાખા પત્તાને નહીં છોડે, જો એને સુકાવા નહીં દે. સતત ને સતત પોષણ કર્યા કરશે, સતત ને સતત પોષણ કર્યા કરશે. મહારાજ માં જોડવાની વાત, મહારાજનું જ મૂર્તિનું સુખ લેવાની જ વાત, બાકી બધું જ નકારો, ખોટો નકારો, ખોટો નકારો, ખોટો ને એક વિષય કોઈ પણ હોય અને એ વિષયનો કોઈ અભાવાત્મક વાત વારંવાર કર્યા કરે ને, એટલે ગમે તેવો સારો વિષય હોય ને, તો એ વિષય પ્રત્યે આપણને કાંઈક છે ને એ અણગમતો આવી જાય. ભલે વિષયમાં કાંઈ નથી, પણ કોઈ આપણને વારંવાર કહે ને કે જો ભલે તને દૂધ આપ્યું, પણ દૂધમાં પોઈઝન છે હો, જો તને ખબર નથી પણ આ દૂધમાં પોઈઝન છે, ભલે તને દેખાતું નથી, દૂધ તો દૂધ જેવું તને દેખાય છે, ખાઈશ તો તને હવા દે મીઠો જ આવશે, પણ એમાં પોઈઝન છે. એક વખત વાત કરી, બે વખત કરી, ત્રણ વખત કરી, ચાર વખત કરી, પછી એ દૂધમાં પોઈઝન નથી, પણ તોય આપણને નક્કી થઈ જવાનું કે આમાં ઝેર છે, એટલે માટે આ ખવાય નહીં. અને આત્માને નક્કી થઈ જાય ને કે આ નરું ઝેર છે એમ આત્માને નક્કી થઈ જાય ને, પછી મન સંકલ્પ કરે તો મને કહેજો, લો જો આ દાખલો મેં આપ્યો હતો ને ગીનભી તમને, મેં એમને દાખલો આપ્યો, મેં કીધું દૂધ પાક છે, અને પછી આપણને નજરે જોયું, કોઈએ આપણને બતાવ્યું કે આમાં તો સર્પની ઝેર અંદર ભર્યું છે, લાડ ભરી છે સર્પની, એમ કોઈએ આપણને કહ્યું ને બતાવ્યું ને આપણે એમ નહીં ગયું, પછી મેં કીધું તમારી સામે દૂધ પાકનું પાત્ર 24 કલાક ભર્યું એમ નામ રાખે તો તમારું મન સંકલ્પ ન કરે, ગલો આપણે થોડોક બધા આખા પાસા થયા છે, એકાદો લોટો દૂધ પાક પી લઈએ, એમાંથી થાય જ નહીં કોઈ દિવસ, કારણ કે જીવને નક્કી થઈ ગયું છે. જો વિષય ગમે છે, વિષયના સંકલ્પ થાય છે, આપણે વાંક કાઢી છે મનનો, મારે કે ખોટી વાત છે, જો કોઈ મનનો વાંક કાઢે તો મહારાજ કે ખોટું છે, મનનો વાંક નથી, જીવને ગમે છે એટલે મન સંકલ્પ કરે છે. જીવને ના ગમે ને જીવને નક્કી થઈ ગયું હોય તો મન સંકલ્પ વિષય ભોગવવાનો કોઈ દિવસ કરે જ નહીં. જો હા, પછી મેં એમને બીજું દૃષ્ટાંત આપ્યું, મેં કીધું જો આ થાંભલો છે, આપણે સંતાશ્રમમાં હોલમાં થાંભલા છે ને ચાર પૈસે, આ એ થાંભલાને હાથ દટાડીને મેં ગયું, મેં જો આ થાંભલો મેં એનો સ્પર્શ કર્યો, પણ મન નક્કી છે આ થાંભલો પથ્થરનો છે, RCCનો છે, ઉપર ટાઇલ્સ ચોડી એટલે સારો લાગે છે, હું આળો લાગે છે આ માથા ડાળી તો, એમ જીવને નક્કી થઈ જાય કે આ બધું ખોટું છે. એમ ભગવાન ભજવામાં તો સ્ત્રી જ વિઘ્નરૂપ છે, આમ આત્માને નક્કી થઈ જાય તો મન કોઈ દિવસ સ્ત્રીનું સુખ પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ જ ન કરે. જીવને નક્કી થવું જોઈએ જીવમાં, તો જીવમાં નક્કી કરવા માટે શું કરવું, એમ શું કીધું મેં ગીનભાઈ તમને, શું કરવાનું કીધું તું, ભગવાનનું ભજન, શુભ ક્રિયા, અશુભ ક્રિયા, શુભ સ્થળ, અશુભ સ્થળ, શરીર હાજું હોય, માંદું હોય, ભૂખ્યું હોય, તરીશું હોય, ધરાયેલું હોય, જાડું હોય, પાતળું હોય, કોઈ અવસ્થા હોય, કોઈ પરિસ્થિતિ હોય, પરંતુ પરમાત્માના મંત્ર જપ અખંડ કરતા રહો, ભક્તિ કરો. હવે મારા વાલાને નહીં વિસારું, શ્વાસ શ્વાસ, પછી શું બતાવ્યું, નિત્ય સંભાળું કીધું કે ન કીધું, નિત્ય કીધું ને, તો દેહ નિત્ય છે કે નિત્ય છે કહો, જોઈ
દેહ છે આપણો એ નિત્ય કે અનિત્ય? અનિત્ય ને. પરમહંસે કેવી દ્વિભાષામાં આપણને સરસ મજાના અમૃત બિંદુ આપ્યા છે. નિત્ય સંભારો, આત્માને વિશે પરમાત્માની ભક્તિ કરો, જીવને વિશે એ નિત્ય થાય તમારે. બોલો તો અનિત્ય છે. દે આત્મા બુદ્ધિ સાતો ભજન કરીએ આપણે, એ ક્યાં હતી ખબર? દેહમાં સાનુકૂળતા હોય ને, સારું તંદુરસ્ત શરીર ત્યારે ભજન થાય. માનતું પડે એટલે એક મંત્ર જપી ન થાય, કશું ન થાય. કારણ કે તો દેહાત્મા બુદ્ધિ સાતો ભજન કર્યું છે ને, પરંતુ આત્મામાં જો પરમાત્માને પધરાવીને ભક્તિ કરી હોય ને તો તે આત્મા જ મંત્રરૂપ થઈ જાય. અને આત્મા મંત્રરૂપ થઈ જાય એ ભક્તિ સાચી. એના માટે મહારાજે આ સત્સંગ આપ્યો છે મને તમને. આ સાધુ એના માટે આપ્યા છે, આ હરિભક્તો એના માટે આપ્યા છે. આ સત્સંગમાં સગવડતા ઠાકોરજી આપણને એના માટે આપી છે, નહીં કે વિષયો ભોગવવા માટે ને વિષયમાં પ્રીતિ કરવા માટે આ બધું આપ્યું છે એવું નહીં માનતા. આવી બધી વાતો મહારાજે બોટાદમાં હમીર ખાચરના દરબાર ગઢવા પરમહંસો અને ભક્તોની સભામાં ઘણી બધી કરી છે. સ્વામી કે આ તો દેશ માત્ર લખું છું. ચાલો એમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 19મો તરંગ 15મો શ્રીહરિ હમીર ખાચરના દરબારમાં રગેરેમાં અને જયમાં અને તેમની પૂજા કરી. શ્રીએ અહીં બોટાદમાં રંગ ઉડાડ્યો, તેનો જે કીચડ થયો તેને દેવતાઓએ દુર્લભ સમજીને પ્રસાદીના રૂપમાં વિમાનમાં ભર્યો. જેટલા મહાત્મ્યવાળા હરિભક્તો હતા તેમણે પણ તે રંગ કીચડ લીધો ને જેથી રોજ સ્નાન કર્યા પછી પોતાના અંગ ઉપર લગાડી શકાય એના માટે હરિભક્તો ગાડામાં ભરી ભરીને તે રંગનો કીચડ લઈ ગયા ઘેર. રંગે રમ્યા પછી જ્યારે શ્રીહરિ સ્નાન કરવા ચાલ્યા ત્યારે દરબાર હમીર ખાચરે ઉમંગથી શ્રીહરિની પાસે આવીને કહ્યું, મહારાજ અમારું ગામ, અમારી બજાર અને અમારો દરબાર ગઢ આ વખતે રંગ વિનાનો રહી ગયો છે. અત્યારે આપે રંગ તો ગામની બહાર ઉડાડ્યો છે. આ કથા આવી તે યાદ આવ્યું. શ્રીહરિ યજ્ઞમાં હરિભક્તો છે ને કોથળી ભરી ભરી અને યજ્ઞકુંડની ભસ્મ લઈ ગયા છે. કેટલો મહિમા વૈતર થાય ને, મારી જેવા લુખાઈને સંકલ્પ એવું થાય. એવા હોય ને ઘણા બધા આવ્યા હોય, દર્શન કર્યા હોય, પણ લુખસ કંપનીને સંકલ્પ ન થાય કે ચાલો આ યજ્ઞની બસમાં આપણા ઘરમાં રાખીએ, રોજ દર્શન કરીએ હે, રોજે રોજ દર્શન કરીએ, મસ્તક ઉપર ચડાવીએ, ચપટીક છે ને ભોજનમાં નાખીએ, મહિમાવાળો કરી શકે, લુખો હું કરી શકે. ત્યારે શ્રીએ કહ્યું કે તમે ગુલાલ લાવો ને બજારમાં ગુલાલ ઉડાડીએ ને તમારો મનોરથ પૂરો કરીએ, અમને તે બાબતમાં કાંઈ આળસ નથી. તે સમયે જે હરિભક્ત કાઠી દરબારો હતા તે બધા સવારી લઈને આવ્યા. રંગથી રસ બસ સૌ અશ્વ ઉપર બેઠા અને શ્રીહરિ પણ અશ્વ ઉપર બેઠા. તે સમયે શ્રીહરિની મૂર્તિ સંપૂર્ણ રંગ અને ગુલાલથી ભરી હતી અને બધા સંતો અને હરિભક્તો પણ રંગ અને ગુલાલથી ભરેલા હતા. આગળના ભાગમાં ઢોલ અને તાંસા વાગતા હતા. પછી શ્રીહરિ ગામના રાજમાર્ગ ઉપર ચાલ્યા અને હરિભક્તો ગુલાલ લઈને સામે આવ્યા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા બેઠા જ આખી બજારે ગુલાલ ઉડાડતા ચાલતા ગયા. બજારે ચાલતા કોઈ મનુષ્ય રંગ વિનાનો જો દેખાય તો તેને શ્રીહરિ ગુલાલ નાખીને રંગી દેતા હતા. તેને હર કોઈ મનુષ્ય દેખતા. આ રીતે ગુલાલ ઉડાડતા ઉડાડતા શ્રીહરિ ઘણા પ્રેમથી હમીર ખાચરના દરબારમાં આવ્યા. હમીર ખાચરને પોતાના સ્નાગત ભક્ત સમજીને તેના મનને રાજી કરવા માટે ત્યાં આવ્યા. શ્રીહરિ હમીર ખાચરના ભવનના ચોકમાં જ્યારે આવ્યા ત્યારે અશ્વ ઉપરથી નીચે ઉતર્યા અને ભવનની વાસરીમાં જઈને ઊભા રહ્યા ત્યારે
દરબારે જે રંગ બનાવી રાખ્યો હતો તે ત્યાં લાવ્યા. ત્યાં શ્રીહરિ રંગ ઉડાડવા લાગ્યા અને બધા સંતો જય જયકાર કરતા હતા. શ્રીહરિએ પણ સૌ સંતો અને હરિભક્તોને રંગ છાંટીને ત્યાં ઘણા ભીંજવી દીધા. તે ભવનો વચ્ચેનો જે ચોક હતો તેમાં રંગ અને ગુલાલનો અપાર કીચડ મચાવી દીધો. તેનો રંગ ચારે બાજુ છૂટવા લાગ્યો. જ્યારે શ્રીહરિ રંગ ઉડાડી રહ્યા તે સમયે આવીને પલંગ ઉપર બેઠા ને બરાબર તે જ વખતે ત્યાં મલ આવ્યા. તે બધા ભોજનગરના મલ હરિભક્ત હતા. તેમાં મુખ્યનું નામ માધવજી હતું. સૌ તેને મધુ આવા નામથી બોલાવતા. હરિભક્ત મલોમાં જે મોટા હતા તે ગંગારામ મલના પુત્ર હતા કે જેનું નામ માધવજી હતું. તે સિવાયના તેની સાથે વાલજી નામે એક મલ હતા અને બીજા ચાર મલ હતા. તે બધા હરિભક્ત હતા અને શ્રીહરિને રાજી કરવા માટે તે લોકો ત્યાં આવ્યા હતા. તે સૌ મલોના મનમાં ઘણો ભાવ હતો. શ્રીહરિ તેમના ભાવને જાણતા હતા તેથી તેમણે રમવા માટેની આજ્ઞા કરી. ત્યારે મલ વિદ્યામાં નિપુણ એવા તે સૌ રમવા લાગ્યા. તેમાં બબ્બે મલોની જોડી થઈને સામે સામે ઊભા રહીને ઉમંગથી તેઓ પોતાની ભુજાના તાલ દેવા લાગ્યા અને તે પછી મોહક પેચ કરવા લાગ્યા. એક એક પેચ મલો એવા કરતા કે કોઈ તેના દાવમાં આવતા નહીં. મલની મલવિદ્યાના જેટલા પેચ હતા તે બધા જ તેમણે શ્રીહરિની આગળ રજૂ કરી દીધા. તે પછી મલ્લો પરસ્પર બથોબથ આવી ગયા. છતાં કોઈ જમીન ઉપર પડ્યા નહીં અને જ્યારે પડ્યા ત્યારે બંને સાથે પડ્યા. તેથી તેમની હારવા કે જીતવામાં લાજ રહી. પછી શ્રીહરિ મલોના ઉપર ઘણા પ્રસન્ન થયા. તેમને ફૂલનો હાર આપ્યા અને છાતી તથા મસ્તક ઉપર ચરણ દઈને તેમને કૃતાર્થ કર્યા. તે સમયે મલોએ કહ્યું કે મહારાજ, આપ ભુજ પધારવાનો અમને વર આપો. અમારા ઉપર એટલી કૃપા કરો. આપ તો ગરીબ નિવાસ અને ભક્તવસ્તલ બહુ નામી સ્વામી કહેવાવ છો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે ભુજ ચાહે તેટલું દૂર હોય તો પણ અમે એકવાર જરૂર ત્યાં આવશું. તે સાંભળીને મલ ખૂબ રાજી થયા અને તે પછી શ્રીહરિ સ્નાન કરવા માટે ચાલ્યા. તે સમયે શ્રીહરિ અશ્વ પર બેઠા આખી મૂર્તિ રંગથી ભરી હતી. ત્યાં પશ્ચિમ તરફ એક ઘણો સારો કૂવો હતો. મુનિજનોના સ્વામી આવા શ્રીહરિ ત્યાં ચાલ્યા. કેટલાક સંતો પણ શ્રીહરિ સાથે હતા અને પછી હરિ કૂવામાં ઉતરીને નાહ્યા. પહેલાં પોતે એકલા બધા વસ્ત્રને પલાળીને નાહ્યા. શ્રીહરિ નાહ્યા ત્યારે કૂવાનું પાણી રંગરંગ થઈ ગયું ને નાહી રહ્યા પછી શ્રીહરિ કૂવામાંથી બહાર આવ્યા. તે પછી જેટલા સંતોને હરિભક્તો હતા તે સૌ નાહ્યા. શ્રીહરિ અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યા. પાર્ષદ ઘોડા ઉપર અમૂલ્ય સાજ સજી લાવ્યા હતા. તેના ઉપર શ્રીહરિ બેઠા તે વખતની તેની શોભા કહી શકાતી નથી. શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી છત્ર ધારણ કર્યું હતું. પછી શ્રીહરિ બોટાદ ગામમાં આવ્યા અને હમીર ખાચરના દરબારમાં ગયા. બરફી પેંડા દૂધપાક વગેરે ભોજન શ્રીહરિ જીમ્યા. દહીંમાં દ્રાક્ષ જીમ્યા. પછી જળથી મુખ ધોઈને મુખવાસ લીધો. તે દિવસે દરબાર અમીર ખાચરે હરિભક્ત બ્રાહ્મણોની પાસે મોતીચૂર અને જલેબીની મૂલ્યવાન રસોઈ કરાવી હતી. બરફી પેંડા સાટા સુતરફેણી ઘેબર દૂધપાક પૂરી વડા ભજીયા હરીશો બિરન સાકરનો શીરો અને કેટલીક જાતના સારા રાયતાઓ કરાવ્યા હતા. જેટલા હરિભક્તો આવ્યા તે સૌને ત્યાં જમવા માટેનો આગ્રહ કરીને સૌને આમંત્રણ આપ્યું. પહેલાં જેટલા સંતોને વણી હતા તેમને તરત જમાડ્યા. શ્રીહરિ આવી રીતે જેટલી રસોઈમાં વસ્તુ હતી તે બધી સંતોને પીરસી. તે પછી જેટલા ભાઈ ભાઈ સૌ હરિભક્તો હતા તે બધા જમ્યા અને તે પછી તે જગ્યાને શુદ્ધ કરી. જ્યારે દિવસ બે ઘડી બાકી રહ્યો ત્યારે શ્રીહરિ ઓરડાની ઓસરીમાં પલંગ ઉપર આવીને બેઠા અને સંતો પણ આવીને મસ્તક નમાવીને ત્યાં બેઠા. તે સમયે અમીર ખાચરના પુત્ર દાહા ખાચર નામે હતા. તે કેસરયુક્ત ચંદન ઉતારીને લાવ્યા. તે સોનાના કટોરામાં ભર્યું હતું.
ઘણા ફૂલના હાર લાવ્યા અને વસ્ત્રો તો અપરંપાર લાવ્યા. તે બધું હરખથી શ્રીહરિને આગળ લાવીને મૂક્યું. પછી અતિ ભાવથી શ્રીહરિના નખ શિખા પર્યંત અંગ ઉપર કેસર ચંદન ચેચ્યું. અત્યંત સુગંધ ભરી ફૂલની ટોપી મસ્તક ઉપર ધરાવી અત્યંત સુગંધ ભરેલા ફૂલના ગુચ્છ કાન ઉપર ધરાવ્યા. ફૂલના બાજુ બંધ તથા પહોંચી બંને હાથે બાંધી ફૂલના હાર પહેરાવી હાથમાં ફૂલની છડી આપી અને પછી શરીર ઉપર ફૂલની ચાદર ઓઢાડી દીધી ને પછી આગળના ભાગમાં સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણા મૂક્યા અને રૂપિયાનો ભરેલો થાળ આગળ ધરીને પછી આરતી કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિતામૃત સાગરના 21 પૂર્વમાં શ્રી હરિ હમીર ખાચરના દરબારમાં રગેરેમાં જયમાં અને તેમની પૂજા કરી એ નામે 15મો તરંગ સમાપ્ત થયો.